नमस्कार विद्यार्थी मित्रों, तमारु स्वागत है आपणी यूट्यूब चैनल एचपी बायोलॉजी प्लस की अंदर। आजना आपणा लेक्चर की अंदर आपणे जे धोरण 12 नी अंदर जे चैप्टर नंबर 14 जे छे इकोसिस्टम निवसन तंत्र बराबर एनी अंदर थी जे इम्पोर्टंट वस्तु छे बराबर नीट लेवल नी अंदर जे पूछाय एवुं छे एनु आपणे आजे पार्ट 1 बनाईए छे अने नेक्स्ट विडियो पार्ट 2 मां ए बन्ने वस्तु आजे पूरी करवानी छे आ चैप्टर नु। ओके, तो जे इम्पोर्टंट वस्तु छे आपणे अहींया डिस्क्राइब करीए छीए एनी अंदर एक टॉपिक छे बधा पोषक स्तर ट्रॉपिक लेवल बराबर छे। ओके, के अलग अलग सजीव जे छे ए अलग अलग पोषक स्तरनी अंदर समावेश થતા હોય। ધારો કે અહીંયા એક આ શૃંખલા આપેલી છે બરાબર, ચરણ આહાર શૃંખલા। ઉત્પાદક છે જેમ કે લીલી વનસ્પતિઓ છે, એના ઉપર જેમ કે કોઈ પ્રાથમિક ઉપભોગી આધાર રાખે છે જેમ કે કોઈ પણ તૃણાહારી છે। ઓકે, જેમ કે સસલું છે, પછી જેમ કે દ્વિતીયક ઉપભોગી એ આના ઉપર આધાર રાખે, એને પ્રાથમિક કક્ષાનો માંસાહારી કહેવાય જેમ કે શિયાળ છે। પછી તૃતીયક ઉપભોગી બરાબર કે જે દ્વિતીયક માંસાહારી કહેવાય અને જેમ કે સિંહ છે બરાબર। ઓકે, હવે આ જે છે અલગ અલગ પોષક સ્તરમાં જે પણ દરેક સ્ટેપ જે છે એક પોષક સ્તર દર્શાવે, શું દર્શાવે? પોષક સ્તર। ઓકે, તો એક્ઝામની અંદર શું પૂછાતું હોય કે કોઈ પણ સજીવ કયા પોષક સ્તરની અંદર આવે છે બરાબર, તો એમાં જેમ કે તૃણાહારી છે બરાબર, જે હર્બી વોરસનું પૂછાય તો એની ડિગ્રી એટલે એનું શેમાં આવે છે પ્લસ વન તમારે કરી દેવાનું બરાબર। જેમ કે કોઈ પણ તૃણાહારી હોય જેમ કે એ જે છે પ્રાથમિક ઉપભોગીમાં આવે એટલે અહીંયા આપણે શું લખી દેવાનું એ વન બરાબર, પ્રાથમિક ઉપભોગી એટલે પ્રાઇમરી બરાબર। ઓકે, પ્લસ વન તૃણાહારી માટે પ્લસ વન એટલે આનું જો ટ્રોપિક લેવલ શું આવ્યો T2 આવ્યો, દ્વિતીયક પોષક સ્તર આવ્યું। ઓકે, એને માંસાહારીનું પૂછાય તેની જે ડિગ્રી છે પ્લસ ટુ કરી દેવાનું, શું કહી દેવાનું? ઓકે, જેમ કે પૂછાય કે ભાઈ શિયાળ છે એ કયા પોષક સ્તરમાં આવે એવું પૂછાય, તો તમે મગજની અંદર લે છો કે ભાઈ શિયાળ જે છે એ પ્રાથમિક માંસાહારી છે, શું છે? પ્રાથમિક માંસાહારી, તો વન પ્લસ તો એ T3 લેવલમાં આવશે, શેમાં આવશે? T3 પોષક સ્તરની અંદર આવશે બરાબર છે, ખ્યાલ આવે છે? પછી જેમ કે સિંહનું તમે વિચારો બરાબર કે સિંહ જે છે એ દ્વિતીયક માંસાહારી છે, કેવો છે? દ્વિતીયક, તો અહીંયા શું થશે? 2+2 એટલે શું થઈ ગયું? T4 થઈ ગયું, શું થઈ ગયું? T4। ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, આ રીતના પ્રશ્નો પૂછાતા। બીજું એક વસ્તુ કે વિઘટકો જે છે એ બધા જ પોષક સ્તરમાં આવે, T1માં આવે, T2માં, T3, T4, એનું કોઈ એક નિશ્ચિત પોષક સ્તર નથી કે એની અંદર જ આવે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની। જે ડેટ્રીવોરસ છે, વિઘટકો એ બધા જ પોષક સ્તરની અંદર એનો સમાવેશ થાય છે। પછી આપણે જે અલગ અલગ એકમો, કોઈ પણ જૈવ ભાર હોય બાયોમાસ એને ગ્રામમાં દર્શાવવામાં આવે, શેમાં દર્શાવવામાં આવે? ગ્રામમાં। પણ ધારો કે કોઈ સ્ટેન્ડિંગ ક્રોપ છે, ઊભો પાક છે બરાબર છે, કે એક સમય કેટલો છે, તો એને વિસ્તાર પણ એનો કેટલા ક્ષેત્રફળમાં એ છે તો ગ્રામ પર મીટર સ્ક્વેર દર્શાવવામાં આવે, શેમાં દર્શાવવામાં આવે? ગ્રામ પર મીટર સ્ક્વેર। કે એક નિશ્ચિત વિસ્તારમાં કેટલો જૈવ ભાર બને છે તો ગ્રામ પર મીટર સ્ક્વેર, અને જ્યારે ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી દર્શાવવાની તો ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર, સમય પણ કે કેટલા સમયમાં કેટલા વિસ્તારમાં કેટલો જૈવ ભાર બન્યો, તો ઉત્પાદકતાનો એકમ આ છે, તો આ ત્રણ એકમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના। ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા ટોપિક વિશે જોઈએ બરાબર। ઓકે, હવે પ્રથમ પોષક સ્તર ફર્સ્ટ ટ્રોપિક લેવલ છે T1, એમાં જે ઉત્પાદકતા બને એને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય, દ્વિતીયક પોષક સ્તરમાં બને એને દ્વિતીયક, જે ઉત્પાદન જે બાયોમાસ જે જૈવભાર દ્વિતીયક પોષક સ્તરમાં બને એને શું કહેવાય? દ્વિતીયક ઉત્પાદકતા, જે જૈવભાર
जे प्राथमिक એટલે T1 માં બને ઉત્પાદકોમાં બને એને શું કહેવાય પ્રાથમિક ઉત્પાદકતા કે શું કહેવાય પ્રાથમિક ઉત્પાદકતા ઓકે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઓકે હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જે સૂર્ય જે છે એની જે રેડિયેશન જે છે સૂર્ય વિકિરણ ઉર્જા બરાબર એમાંથી જે 50% જે છે આપણે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન કહેવાય બરાબર તો આટલી જે ઉર્જા જે છે એમાંથી ખાલી 2-10% જ વનસ્પતિ જે છે પોતાના માટે ઉપયોગ કરે છે અથવા એટલી જ એને જરૂરી છે વનસ્પતિઓ શું કરે ઉત્પાદકો જે પ્રકાશ હોય સૂર્ય ઉર્જા એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કહેવાય એટલે એને ટ્રાન્સડ્યુસર કહેવાય શું કહેવાય ટ્રાન્સડ્યુસર એક પ્રકારની ઉર્જાને બીજી પ્રકારની ઉર્જામાં શું કરે છે ફેરફાર કરે છે ઓકે હવે આવ્યું GPP ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કુલ પ્રાથમિક ઉત્પાદકતા ઓકે જેમ કે પ્રથમ પોષક સ્તરમાં જેમ કે આ ઉત્પાદકો છે એણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને જે જૈવભાર બનાવ્યો એને શું કહેવાય કુલ પ્રાથમિક ઉત્પાદકતા જેટલું પણ ખોરાક નિર્માણ કર્યું જેટલું પણ જૈવભાર બનાવ્યો એને શું કહેવાય કુલ પ્રાથમિક ઉત્પાદકતા હવે શું થશે કે આ જે જૈવભાર જે છે જેણે ટોટલ ધારો કે પર્ટિક્યુલર એટલો જૈવભાર બનાવે છે કોઈ પણ વનસ્પતિ બરાબર એમાંથી હવે એ પોતાના માટે ઉપયોગ કરશે બરાબર પોતાની જે ચયાપચય ક્રિયાઓ દેહધાર્મિક પ્રક્રિયાઓ માટે એને ઉપયોગ કરશે એટલે GPPમાંથી એ વસ્તુ ઓછી થશે અને પછી જે વધે એને NPP કહેવાય શું કહેવાય NPP એટલે જે ટોટલ જે છે GPP બરાબર જે પ્રથમ પોષક સ્તરમાં બને છે ઉત્પાદકો બનાવે છે આ ઉત્પાદકો પોતાના માટે પોતાના શ્વસન ક્રિયામાં એનો ઘટ થશે રેસ્પિરેટરી લોસ પોતાના માટે ઉપયોગ થશે એટલે GPPમાંથી વપરાશ પછી જે વધે એને કહેવાય નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કુલ પ્રાથમિક ઉત્પાદકતા બરાબર નેટ પ્રાઇમરી ચલો NPP આવ્યું શું કહેવાય NPP નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઓકે NPP એવું છે કે વનસ્પતિએ પોતાના માટે ઉપયોગ કરી લીધું પછી જે વધે છે તે જેના એના ઉપર આધાર રાખતો હશે એના માટે હશે એટલે NPP જે છે જૈવભાર જે ઉપભોગી માટે ઉપયોગી છે કોના માટે છે ઉપભોગી માટે કન્ઝ્યુમર છે હવે વનસ્પતિ ઉપર તો કોણ આધાર રાખે T2 લેવલવાળા કોણ T2 તૃણાહારીઓ પ્રાથમિક ઉપભોગી ચલો હવે એમાં ખાલી તૃણાહારી જ આવે ના એમાં વિઘટકો પણ આવે જે જૈવભાર દ્વિતીય પોષક સ્તર માટે કામનું હોય એને કહેવાય NPP શું કહેવાય NPP કે જે જૈવભારનો ઉપયોગ તૃણાહારીઓ કરશે પ્રાથમિક ઉપભોગીઓ કરશે બરાબર છે એને કહેવાય NPP હવે ધારો કે તૃણાહારીઓ છે એ આ NPPનો ઉપયોગ કરે બરાબર અને એનાથી એમનો ગ્રોથ થાય એનો વિકાસ થાય અને એની અંદર પણ જૈવભાર બને એટલે દ્વિતીયક લેવલ ઉપર બન્યું બીજા પોષક સ્તરમાં બન્યું એટલે એને કહેવાય દ્વિતીયક ઉત્પાદકતા શું કહેવાય દ્વિતીયક ઉત્પાદકતા ઓકે એટલે દ્વિતીયક ઉત્પાદકતા જે છે જે ઉપભોગીય લેવલે આ બનેલું હોય બરાબર જૈવભાર એટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવું ઓકે હવે આપણે જતા રહીએ આહાર શૃંખલા ઉપર કોના ઉપર આહાર શૃંખલા બરાબર આહાર શૃંખલા અહીંયા આપણે 3 ભાગમાં વિભાજિત કરી છે જે ભક્ષક આહાર શૃંખલા પરોપજીવી અને મૃત દ્રવ્ય આહાર શૃંખલા ભક્ષક એટલે જે ચરણ આહાર શૃંખલા આને કહેવાય ગ્રેઝિંગ ફૂડ ચેઇન ચરણ આહાર શૃંખલા ચરિત આહાર શૃંખલા પણ કહેવાય GFC પણ કહેવાય છે ચરણ આહાર શૃંખલા જેમ કે આમાં પ્રથમ પોષક સ્તર દ્વિતીયક તૃતીયક ચતુર્થક T5 સુધી પણ હોઈ શકે છે ઓકે હવે એની એક ખાસિયત છે કે એની શરૂઆત હંમેશા જે
ઉત્પાદકોથી થાય. ચરણ આહાર શૃંખલાની ખાસિયત શું છે? હંમેશા ઉત્પાદકોથી થાય, વનસ્પતિઓથી શરૂઆત થાય. જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એનાથી જ એની શરૂઆત થશે. એની એક ખાસિયત છે, જેમ જેમ એ ટ્રોપિક લેવલ આગળ વધશે એમ સજીવના કદમો વધારો થશે. સંખ્યાની વાત નથી, સજીવની જે સાઇઝ જે છે એમાં વધારો થશે. ઉદાહરણ જોઈ લઈએ, જેમ કે ઘાસ છે એના ઉપર જે રેબિટ છે સસલું આધાર રાખે, એના ઉપર શિયાળ અને એના ઉપર સિંહ. તો તમે જો આની સાઇઝ છે એના કરતાં આની સાઇઝ વધશે, એના કરતાં પહેલાંની સાઇઝ વધશે અને એના કરતાં પહેલાંની સાઇઝ પણ વધારે હશે. એટલે સજીવના કદમાં વધારો થાય. શું થાય છે? ઓકે, આ આપણે સ્થલજનું જોયું. એ રીતના જલજનું, જેમ કે વનસ્પતિ પ્લવકો હોય એના ઉપર પ્રાણી પ્લવકો આધાર રાખે, એના ઉપર નાની માછલી આધાર રાખે અને એના ઉપર મોટી માછલી આધાર રાખે. આ જલજ ચરી આહાર શૃંખલા છે. ઓકે, ચાલો. પરોપજીવી આહાર શૃંખલા, એમાં પણ T1 થી T4 સુધી, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય, તૃતીય, કે રીતે એની ખાસિયત છે, જેમ જેમ શૃંખલા આગળ વધશે કદમો ઘટાડો થશે. શું થશે? કદમાં ઘટાડો થશે. જેમ કે એક મોટું ઝાડ છે એના ઉપર પક્ષીઓ આધાર રાખે છે, આના કરતાં આની સાઇઝ નાની. પક્ષીઓ ઉપર કોઈ પરોપજીવી આધાર રાખે છે, પરોપજીવી ઉપર ઉચ્ચ કક્ષાનો પરોપજીવી છે એ આધાર રાખે છે, તો ધીરે ધીરે એની કદમાં શું થયો? ઘટાડો થયો. આ પરોપજીવી આહાર શૃંખલા કહેવાય. કેવી કહેવાય? પરોપજીવી આહાર શૃંખલા. મૃત દ્રવ્ય આહાર શૃંખલા, કે જેમાં તમે જોઈ શકો છો કે મૃત દ્રવ્યથી થાય, એને શું કહેવાય? મૃત દ્રવ્ય. ટેટ્રિયસ ફૂડ ચેઇન કહેવાય. શું કહેવાય? DFC. જેમ કે બધા મૃત કાર્બનિક દ્રવ્યો છે, સડી ગયેલા પદાર્થો છે, એના ઉપર સૂક્ષ્મ જીવો આધાર રાખે, એના ઉપર બધા બીજા વિઘટકો આધાર રાખે. બરાબર, ફરી પાછુ ક્યાંક ને ક્યાંક મૃત દ્રવ્ય આહાર શૃંખલા જે છે એ ચરણ આહાર શૃંખલાને મળે છે. મૃત દ્રવ્ય આહાર શૃંખલા કોને મળે છે? ચરણ આહાર શૃંખલાને આગળ જઈને એ મળે છે. બીજું ખાસ કે ભાઈ, જે સ્થલજ આહાર શૃંખલા છે, કેવી છે? સ્થલજ. એની અંદર મેઇનલી મૃત દ્રવ્ય આહાર શૃંખલા પ્રભાવી છે. કઈ આહાર શૃંખલા? TFC. જ્યારે જલજ આહાર શૃંખલાની અંદર GFC જે છે એ પ્રભાવી છે. ચરણ આહાર શૃંખલા જે છે એ એની અંદર કેવું છે? પ્રભાવી છે. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આપણે બીજું જે ઇમ્પોર્ટન્ટ જે છે, પિરામિડ્સ. બરાબર છે કે પિરામિડ જે છે એની અંદર ત્રણ ટાઈપના આવે છે. ઉર્જાના પિરામિડ છે, સંખ્યાના પિરામિડ છે અને બાયોમાસ એટલે જૈવભારના પિરામિડ. ઓકે, એની અંદર તમને ખ્યાલ છે ઉર્જાના પિરામિડ, પિરામિડ ઓફ એનર્જી, કે દરેક પોષક સ્તરમાં ઉર્જાની શું પરિસ્થિતિ હોય છે. ઉર્જાના પિરામિડ જે છે હંમેશા કેવા હોય? ઇરેક્ટ હોય, સીધા જ હોય, કોઈ દિવસ ઇન્વર્ટેડ મળે. તમે કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ પણ આહાર શૃંખલાને લઈ લો, ઉર્જાના પિરામિડ હંમેશા કેવા મળે? સીધા જ મળે. કેવા મળે? સીધા જ. બરાબર છે. તો જેમ જેમ પોષક સ્તર આગળ વધે છે એમ ઉર્જામાં ઘટાડો થાય છે. શું થાય છે? કારણ કે જ્યારે એકમાંથી બીજામાં ટ્રાન્સફર થતું હોય એટલે ઉર્જા જે છે એનો હીટ ફોર્મમાં શું થાય? લોસ થાય. શું થાય? ઓકે, આની અંદર 10% લો હોય, ખાલી એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં 10% ઉર્જા ટ્રાન્સફર થાય, 90%નો શું થાય? લોસ થાય. શું થાય? ઓકે, જેમ કે અહીંયા ઉર્જાનું પ્રમાણ 1000 જૂલ હોય, કેટલું હોય? તો T2માં એની 10% જ ટ્રાન્સફર થાય એટલે 100 જૂલ ટ્રાન્સફર થશે. કેટલા જૂલ થશે? T3માં એની 10%, 100 ના 10% એટલે 10 જૂલ જ ટ્રાન્સફર થશે. T4માં 1 જૂલ ઉર્જા ટ્રાન્સફર થશે. કહેવાનો મતલબ 90% શું થાય છે? લોસ થાય છે. 10% જ ટ્રાન્સફર થાય છે હીટ, બાકીનું જે છે એનું ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. 90% શું થાય છે? લોસ થાય છે.
આમાં 10% ટ્રાન્સફર થઈ 90% એ હીટ ફોર્મમાં શું થાય છે? લોસ થાય છે. શું થાય છે? લોસ થાય છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો ઉર્જાના પિરામિડ જે છે હંમેશા સીધા જ હોય, 10% લો જે છે એને ફોલો કરશે. ઓકે, તો કોઈ પણ નિવસન તંત્ર હોય એમાં પિરામિડ ઓફ એનર્જી ઓલવેઝ ઇરેક્ટ મળે, સીધા મળે. ઓકે, ચાલો. દરેક પોષક સ્તરે ઉર્જામાં ઘટાડો થાય તો જ સીધા કહેવાય. ચાલો, સંખ્યાના પિરામિડ. સંખ્યાના પિરામિડ અમુકની અંદર અમુક આહાર શૃંખલા છે એમાં સીધા મળે છે, અમુકની અંદર ઉલટા પિરામિડ ઇન્વર્ટેડ પણ મળે છે. જો ક્રમિક પોષક સ્તરમાં સંખ્યા જે છે એમાં, તો આપણે બે ઉદાહરણ જે છે અહીંયા જોવાના છે. બરાબર, ઓકે. જેમ કે તમે વિચારો કે જેમ કે ઘાસના મેદાનો હોય, બરાબર છે, એની અંદર સંખ્યાના પિરામિડ કેવા મળે? સીધા મળે. કેવા મળે? સીધા. ઓકે, ચાલો. તો તમે જો અહીંયા ઘાસ છે, બરાબર, તો એની સંખ્યા વધારે હોવાની. પછી જેમ કે એના ઉપર આધાર રાખવાવાળા પ્રાણીઓ છે એની સંખ્યા ઓછી હશે સસલાની, એના કરતાં શિયાળની સંખ્યા ઓછી છે અને એના કરતાં સિંહની સંખ્યા કેવી હશે? ઓછી હશે. તો એ નંબર કેવા કહેવાય? તો જે ઘાસના વિસ્તારોમાં પિરામિડ ઓફ નંબર કેવા હોય? સીધા હોય. બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. સંખ્યાના પિરામિડ. જે પણ ઘાસના મેદાનો હોય એની અંદર આપણને કેવા મળે? સીધા. ઓકે, દરિયાઈ નિવસન તંત્રની આહાર શૃંખલા છે એની અંદર આપણને ઇન્વર્ટેડ ઊંધા મળે. બરાબર, કેવા મળે? રિવર્સ. બરાબર, કારણ કે નોર્મલી એની અંદર એ વસ્તુ ફોલો થતી નથી. ઓકે, પછી આપણે બીજું, તમે જો તો હા, દરિયાઈ અને ઘાસની અંદર સીધા જ મળશે. બરાબર, એટલે કઈ રીતે? દરિયામાં પણ આપણને સીધા જ મળશે. કારણ કે જો ફોર એક્ઝામ્પલ દરિયાઈ એક શૃંખલાનો આધાર આપણે લઈએ, જેમ કે વનસ્પતિ પ્લવકો, બરાબર છે, એના કરતાં પ્રાણી પ્લવકોની સંખ્યા ઓછી હશે, એના કરતાં નાની માછલીની સંખ્યા ઓછી હશે, એના કરતાં મોટી માછલીની સંખ્યા. બરાબર, ઓકે. તો એ કેવું થાય છે? જેમ જેમ સંખ્યા કરતાં સીધા મળે. કેવા મળે? સીધા. બરાબર, ઓકે. પણ અમુકની અંદર જેમ કે પરોપજીવીની અંદર જોઈએ, જેમ કે ઝાડ છે, બરાબર, એક જ ઝાડ છે, એના ઉપર જે પક્ષીઓ છે, ધારો કે ઘણા બધા પક્ષીઓ છે એક જ ઝાડ ઉપર, ઓકે, એના ઉપર પાછા પરોપજીવી ને એના ઉપર પણ ઉચ્ચ પરોપજીવી, તો ધીરે ધીરે એની સંખ્યા વધતી જાય છે. કેવી થાય છે? બરાબર છે. તો એ પિરામિડ કેવા મળે? ઊંધા મળે. અમુક કેસની અંદર ઊંધા પણ પડજો. અમુક કેસની અંદર સંખ્યા વધે ઘટે એવું થાય. જેમ કે એક વૃક્ષ છે, બરાબર, એના ઉપર બધા નાના પક્ષીઓ છે એ આધાર રાખે છે, તો એની સંખ્યા વધી છે. એની સંખ્યા શું થઈ? બરાબર, નાના પક્ષી ઉપર ઘણા મોટા પક્ષી આધાર રાખતા હોય તો એની સંખ્યા ફરી પાછી ઘટે છે. શું થાય છે? એટલે સેમી ઇન્વર્ટેડ પણ મળે છે. બરાબર, એ પણ કેવા મળે છે? સેમી ઇન્વર્ટેડ. ટૂંકમાં સંખ્યાના પિરામિડ જે છે એ આપણે ઘાસના મેદાનો અને દરિયાઈમાં કેવા મળે છે? સીધા મળે છે. જ્યારે અમુક જે પરોપજીવી
શૃંખલા જે છે એની અંદર ઉલટા મળે છે અને આર્યુવા એકદમ સીધા પણ નહીં અને ઉલટા પણ નહીં, સેમી ઇન્વર્ટેડ મળે છે. કેવા મળે છે? અહીંયા કેવા મળે છે? હવે આપણે વાત કરીએ જૈવભાર, પિરામિડ ઓફ બાયોમાસ, બરાબર. ઓકે, એની અંદર પણ જે છે નોર્મલી એની અંદર પણ અમુક શૃંખલાઓ જે છે એની અંદર એ સીધા મળે, અમુકની અંદર કેવા મળે? ઉલટા મળે. એક ઉદાહરણ જોઈએ, જેમ કે જૈવભાર બાયોમાસ કેટલું છે, જેમ કે ઘાસ છે એના ઉપર સસલું આધાર રાખે, એના ઉપર શિયાળ છે અને એના ઉપર સિંહ છે. તો આની અંદર જૈવભાર વધારે હશે એના કરતાં આની અંદર જૈવભાર ઓછું છે, એના કરતાં આની અંદર ઓછું છે, આના કરતાં આની અંદર કેવું હશે? ઓછું છે. એટલે જે સ્થલજની અંદર જે ઘાસના મેદાનો જે છે એની અંદર જૈવભાર પિરામિડ કેવા મળે? સીધા મળે. કેવા મળે? સીધા. પણ દરિયાઈ જૈવભાર, દરિયાના વિસ્તારમાં જૈવભારના પિરામિડ કેવા મળે? ઉલટા મળે. દેખો, અહીંયા વનસ્પતિ પ્લવકો છે, એનો જૈવભાર જે છે એના કરતાં આનો જૈવભાર વધારે હશે, બરાબર. આમના કરતો આમનો જૈવભાર કેવો હશે? નાની માછલીઓનો વધારે હશે. અને આમના કરતાં મોટી માછલીઓ જે છે એનો જૈવભાર કેવો હશે? વધારે હશે. કારણ કે જો પ્લવકો છે સૂક્ષ્મ છે, બરાબર, આમના કરતાં આની સાઇઝ મોટી હોવાની, બરાબર, તો જૈવભાર એમનો વધારે. હવે પ્લવકો કરતાં નાની માછલીઓ છે, બરાબર, તો એમની સાઇઝ મોટી હોવાની, તો જૈવભાર એમાં કેવો મળવાનો? વધારે મળે. તો એ પ્રમાણ વધે છે તો એ પછી સીધું ન મળે, કેવું મળે? ઉલટા પિરામિડ મળે. કેવા મળે? ઇન્વર્ટેડ, બરાબર છે. તો પછી એ પિરામિડ કેવા મળે? આ રીતના ઇન્વર્ટેડ મળે. કેવા મળે? ઇન્વર્ટેડ. પહેલાં અપરાઇટ હોય તો આ રીતે મળે, પણ અહીંયા કેવા મળે છે? ઉલટા પિરામિડ મળે છે, બરાબર છે. તો આ બધો કોન્સેપ્ટ જે છે એક્ઝામની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. આ વસ્તુ વારંવાર આની અંદર પૂછાતી હોય છે. હવે આપણે એક બીજો ટોપિક જે વિઘટન સ્ટેપ જે છે એની અંદરથી જોઈ લઈએ કે વિઘટન પ્રક્રિયા જે છે એ કઈ રીતના ચાલે છે. જે વિઘટન છે ડીકમ્પોઝિશન, એના સ્ટેપ તમને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલું અવખંડન, અપચય, ધોવાણ, ખાતર નિર્માણ અને ખનીજીકરણ. ઓકે, આ ફ્રેગમેન્ટેશન, કેટાબોલિઝમ, લીચિંગ, આર્યુઆ જે છે હ્યુમિફિકેશન અને ખનીજીકરણ, બરાબર. ઓકે, હવે જે આ વિઘટન છે ડીકમ્પોઝિશન, બરાબર, ધારો કે કોઈ પણ જે છે કોઈ સજીવનો ભાગ જે છે જેમ કે પર્ણ કે ગમે તે હોય, બરાબર, તો એનું સૌથી પહેલાં નાના નાના ટુકડાઓમાં શું થાય? વિભાજન થાય. જેમ કે એની અંદર અળસિયા મદદ કરે. કોણ મદદ કરે? અર્થવોર્મ, બરાબર. કારણ કે કોઈ પણ મોટું સ્વરૂપ હોય તો એનું તરત જ અવખંડન એટલું ઝડપથી થાય, એટલે કે એનું ડીકમ્પોઝિશન વિઘટન એટલું ઝડપથી થાય. તો પહેલાં શું થાય? ધારો કે કોઈ પણ પર્ણ કે એવું કંઈ હોય તો એ બધું નાના નાના ટુકડાઓમાં શું થાય? વિભાજન થાય. તો આગળની પ્રોસેસ કેવી થાય? ઝડપથી થાય. ઓકે, પછી એની અંદર બીજું સ્ટેપ છે અપચય, કેટાબોલિઝમ, બરાબર. આની અંદર શું થાય?
કે જે પણ બધું મટીરિયલ હોય અંદર, પ્રોટીન હોય, લિપિડ હોય, બરાબર છે, જે પણ હોય, ફેટ હોય, તો એનું ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન, બરાબર છે. જેમ કે અલગ અલગ એન્ઝાઇમ્સ એની અંદર કામ કરે, આની અંદર બધા જે ફૂગ હોય, બધા વિઘટકો આની અંદર કામે લાગી જાય. ફૂગ છે, બધા બેક્ટેરિયા છે, એ બધા આની અંદર મદદ કરશે. બધી ઉત્સેચકીય પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉત્સેચકીય. કારણ કે પહેલાં અણુઓને બધા તોડવાનું કામ કરવું પડે, બરાબર છે. ઓકે, તો એ વસ્તુ થઈ. તો અહીંયા બધું ઓક્સિડેશન પ્રોસેસ થઈ. શું થઈ? ઓક્સિડેશન. પછી આવ્યું ધોવાણ, લીચિંગ, બરાબર છે. એટલે ધીરે ધીરે જે પણ આ બધું મટીરિયલ જે છે એ જમીનની અંદર, સોઇલની અંદર જમા થાય, ડિપોઝિટ થાય, એને કહેવાય લીચિંગ, બરાબર. ઓકે. એના પછી જે ખાતર નિર્માણ, હ્યુમિફિકેશન, બરાબર, કે આની અંદર જે પણ આ મટીરિયલ જે છે એની અંદર ખાતર નિર્માણ અને હ્યુમસ જે છે એની એક ખાસિયત છે કે ભાઈ એ નોર્મલી જે બેક્ટેરિયા સામે પ્રતિરોધક હોય, એકદમ જે ભૂખરંગનું એ મટીરિયલ બની ગયું હોય, ખાતર નિર્માણની પ્રક્રિયા થાય એટલે જે પણ આ મટીરિયલ છે એ ભૂખરા રંગનું બની ગયું હોય, વિવિધ પદાર્થો સામે એ પ્રતિરોધક હોય, તો આ જે હ્યુમસ જે છે એના ગુણધર્મો તમારે ખાસ યાદ રાખવા, બરાબર છે. એનું ખૂબ જ ધીમે ધીમે વિઘટનની પ્રક્રિયા થતી હોય. ઓકે. અને પછી જે મિનરલાઇઝેશન, એમાંથી જે મિનરલ્સ છે, ખનિજો, એના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? મિનરલાઇઝેશન. એ જ પછી મિનરલ્સ વનસ્પતિ એને શું કરે? ઉપયોગ કરે, એને કહેવાય મિનરલાઇઝેશન. ઓકે. હવે આપણે મેઇન એ જોવાનું છે કે વિઘટન ઉપર અસર કરતા પરિબળો. ઓકે. હવે કયા એવા પરિબળો જે છે વિઘટનમાં વધારો કરે, એવી પરિસ્થિતિ હોય જેથી કરીને વિઘટન કેવું થાય? ઝડપથી થાય. જેમ કે ઓક્સિજન વધારે મળે, કારણ કે આ કેવી છે? ઓક્સિડેટિવ પ્રોસેસ છે. ડિગ્રેડેશન કરે એટલે જેનું ઓક્સિડેશન કરવું હોય, વિઘટન કરવું એટલે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહેવો જોઈએ. તો જારક પરિસ્થિતિ વિઘટનને પ્રેરે છે, અજારક પરિસ્થિતિ વિઘટનની પ્રક્રિયાને શું કરે? ડાઉન કરે. પછી પાણી, ભેજ જેટલો વધારે હશે, નોર્મલી ચોમાસામાં ડીકમ્પોઝિશન પ્રોસેસ ઝડપથી થાય, એના કમ્પેરિઝનમાં ઉનાળામાં ને એમાં ડીકમ્પોઝિશન કેવું થાય? ધીમું થાય. તો એ વસ્તુ પણ એની અંદર શું કરે? મદદ કરે. પછી કયું મટીરિયલ છે કે ભાઈ નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય હોય, શર્કરા હોય, તો એનું ડીકમ્પોઝિશન કેવું થાય? ઝડપથી થાય, બરાબર છે. પણ ધારો કે બધું લિગ્નિન ને સ્યુબેરિન ને એવું બધું મટીરિયલ હોય કે જેનું ડીકમ્પોઝિશન કેવું થાય? ધીમું થાય. આપણે એવું છે કે જેમ કોઈ પર્ણ હોય, કોઈ પ્લાસ્ટિક હોય, તો પ્લાસ્ટિક ડીકમ્પોઝિશન થાય ના, પેલું જે પર્ણ જે છે એ કેવું થાય? ઝડપથી થાય. એમાં પણ કેવું મટીરિયલ છે એના ઉપર આધાર રાખશે. તો આ ખાસ યાદ રાખ, કયા પરિબળો વિઘટનને પ્રેરે છે ને કયા પરિબળો વિઘટન પ્રક્રિયા જે છે એને શું કરે છે? અટકાવે છે, બરાબર. ફેવર કયા કરશે ને કયા ફેવર કરતા નથી, આટલી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો આ છે ફ્રેગમેન્ટેશન. બરાબર છે. તો વિઘટન ટોપિક જે છે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અવખંડનમાં જે બધા ઓર્ગેનિક મેટર હોય, બરાબર, જે પણ વિઘટન જેનું થવાનું એના નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય, અળસિયાને એમાં મદદ કરશે, બરાબર. જે પણ એ વિઘટન થયું છે એના ઉપર ફૂગ ને બેક્ટેરિયા બધા ઉત્સેચકીય પ્રક્રિયા કરે એને અપચય કહેવામાં આવશે. પછી લીચિંગ, ધોવાણની પ્રક્રિયામાં શું થાય કે જે આ બધા પાણીમાં દ્રાવ્ય જે કાર્બનિક દ્રવ્યો જે છે એ સોઇલ લેવર જે છે એની અંદર એ ઉતરશે એટલે એ બધી પ્રક્રિયા થશે. ખાતર નિર્માણ, બરાબર છે, તો જે આખું કલીલમય પદાર્થ બનશે, કાર્બનિક દ્રવ્ય બનશે, બરાબર, કે જે સૂક્ષ્મજીવો સામે પ્રતિરોધક હોય. કેવું હોય? સૂક્ષ્મજીવો સામે
અને એનું ડીકમ્પોઝિશન ધીમે ધીમે થાય અને આર્યો પોષક તત્વો ધરાવતું હોય, બરાબર. અને ખનિજીકરણમાં શું થાય કે જે આ વસ્તુ જે છે આ જે કાર્બનિક મેટર એનું અકાર્બનિકમાં રૂપાંતર, કારણ કે વનસ્પતિ તો કયા સ્વરૂપે ઉપયોગ કરવાની છે, અકાર્બનિક સ્વરૂપે, બરાબર. ઓકે, બીજું આપણે વાત કરી કે જે કાઇટીન હોય, ટેનિન છે, બરાબર, સેલ્યુલોઝ છે, આ બધા દ્રવ્યોનું ડીકમ્પોઝિશન ધીમું થાય. એવું કોઈ મટીરિયલ છે તેનું ડીકમ્પોઝિશન ધીમું થશે, પણ ધારો કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે, તો એનું વિઘટન પ્રોસેસ કેવી થાય, ઝડપથી થશે, બરાબર છે. ઓકે, બીજું કે ટેમ્પરેચર, તાપમાન પણ અસર કરે. નોર્મલી 25 ડિગ્રી ટેમ્પરેચર હોય તો વિઘટન પ્રોસેસ એકદમ ઝડપથી ચાલે, અને તાપમાન ધારો કે એકદમ નીચું હોય તો વિઘટન પ્રોસેસ પણ ધીમું થાય, એટલે તાપમાન પણ અસર કરે. હવા, એરેશન, ઓટુયુક્ત માધ્યમ જે છે, ઓટુયુક્ત પરિસ્થિતિ આને ફેવર કરશે, બરાબર છે. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. જમીનની પીએચ પણ અસર કરે. એસિડિક પીએચ છે તો બધા જે આ સૂક્ષ્મ જીવો એટલા બધા ઇફેક્ટ કરશે નહીં, પણ જો ધારો કે તટસ્થ પીએચ હોય, બેઝિક પીએચ હોય, તો વિઘટનને વેગ મળશે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. તટસ્થ અથવા આલ્કલાઇન પીએચમાં એ વસ્તુ કામ કરશે. થેન્ક યુ.